મજબૂત પગ છે, સ્ટ્રોંગ એટલે કે મજબૂત. ફીટ એટલે કે પગનો પંજો, એને પગનો પંજો છે. ધીસ ઇઝ હિઝ ફીટ એટલે એને પગનો પંજો છે, આ તેનો પગનો પંજો છે. બરાબર, આ આપણે જોયું એક્ટિવિટીઝ 4 માં સુનિલના જે અંગોના નામ છે તે. હવે આપણે જોઈશું એક્ટિવિટીઝ 5, તેમાં શિક્ષકની મદદથી નીચેનો અભિનય ગીત સાથે ગાઓ. હવે અહીંયા તમને ચિત્રો સહિત છે એ આપણને અહીંયા ગીત આપ્યું છે. બરાબર, આપણને ચિત્રો જોતા જ ખબર પડી જાય કે આ એક કસરતનું ગીત છે. હેન્ડ્સ અપ, હેન્ડ્સ એટલે કે હાથ, અપ એટલે કે ઉપર, હાથ ઉપર. પછી છે હેન્ડ્સ ડાઉન એટલે હાથ નીચે. હેન્ડ્સ ઓન વેસ્ટ એટલે હાથ છે તમારી કમર ઉપર રાખો. ઓન એટલે ઉપર અને વેસ્ટ એટલે કે કમર. સીટ ડાઉન એટલે કે નીચે બેસી જાઓ. બેન્ડ રાઈટ, બેન્ડ એટલે કે વાંકા વળવું કઈ બાજુ, રાઈટ એટલે કે જમણી બાજુ, જમણી બાજુ વાંકા વળો. પછી છે બેન્ડ લેફ્ટ, એવી જ રીતે ડાબી તરફ વાંકા વળવું. હેન્ડ્સ ઓન ધ સાઇડ્સ, 1 2 3 સ્ટોપ. શું કીધું? હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, 1 2 3 હોપ એટલે કે તમારા હાથ છે એ બાજુમાં કરો. 1 2 3 એ હોપ એટલે કે કૂદો. પછી છે 1 2 3 સ્ટોપ, 1 2 3 વાર કૂદી અને પછી સ્ટોપ, બંધ થઈ જાઓ. સ્ટેન્ડ સ્ટીલ એટલે પાછા તમે સીધા ઊભા રહો. હાથ ઉપર કરો, હાથ નીચે કરો, હાથ કમર ઉપર કરો, પછી નીચે બેસી જાઓ. જમણી તરફ વાંકા વળો, ડાબી તરફ વાંકા વળો અને હાથ બાજુમાં કરો. પછી 1 2 3 કરીને કૂદો અને પાછા સ્ટેન્ડ એટલે કે સીધા ઊભા રહી જાઓ. અહીંયા આપણને એક્ટિવિટી 6 આપેલી છે, તેમાં તમારે ચિત્ર ડ્રોઈંગ એટલે કે દોરવાના છે. તો ખાનામાં છે એ તમારે જે સામેની સાઈડ છે એ પહેલાં ચિત્ર આપ્યા છે. ખાનું ખાલી છે ત્યાં તમારે બાજુના વાક્ય મુજબ જે ચિત્ર લાગુ પડતું હોય એ ચિત્ર લખવાનું છે. તો પહેલું છે એ રાઈડ અ બાઇસિકલ, બરાબર. પછી જમ્પ અ હાઈ, ઓપન ધ ડોર, કિક ધ બોલ, રિટન ઇન યોર નોટબુક અને રીડ યોર બુક. રાઈડ અ બાઇસિકલ એટલે કે જે સાયકલ ચલાવે છે એનું ચિત્ર પહેલામાં મૂકવાનું છે. બીજામાં જમ્પ હાઈ એટલે જે દોરડા કૂદે છે એનું ચિત્ર મૂકવાનું છે, પહેલું ચિત્ર. પછી ત્રીજું છે ઓપન ધ ડોર, એમાં છઠ્ઠું ચિત્ર મૂકવાનું છે. બારમું બોલે છે ઈ. પછી છે કિક ધ બોલ એટલે કે બોલને કિક મારવી એટલે ચોથામાં ચોથું ચિત્ર આવશે. પછી રાઈટ ઇન યોર નોટબુક એટલે તમારી નોટબુકમાં લખવું તો ત્રીજા નંબરનું ચિત્ર આવશે. અને પછી છે રીડ યોર બુક, એમાં આવશે બીજા નંબરનું ચિત્ર, કે પુસ્તક વાંચી રહ્યા છે. હવે જે આ પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ પછી તમારે લખવાની છે, બરાબર. તો એના માટે તમારે એક્ટિવિટી 7માં વાક્ય બનાવીને લખવાના છે, બરાબર. તો અહીંયા આપણો જે આ એકમ 1 છે ગેટ અપ એન્ડ ડાન્સ, એની એક્ટિવિટીઝ જે 4 to 6 છે અભ્યાસ આપણે કર્યો અને 7માં તમારે વાક્ય લખવાના છે, બરાબર. તો આજે આપણે આ એકમ છે, આ યુનિટ છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ત્યાર પછીની યુનિટ 2 છે એ આપણે પછીના ક્લાસમાં અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.